कच्छी दोसा ओसवाल ज्ञातिजनों पंजल रेलड़िया गाम में वस्या। ए समय जिनालय न होवाथी रायधणझर गामे दर्शने जता। बने गाम वच्चे मात्र खेतरो होवाथी आटलो विहार तो गाड़ा वाटे रोज बरोज करी लेता। मंजर रेलड़िया ने उत्पत्ति ना 225 वर्ष बाद एटले के आज थी 250 वर्ष पहला कच्छी विसा ओसवाल जैन ज्ञातिजनों वसवाट थयो। विक्रम संवत 1938 में एटले के 141 वर्ष पहला मुख्य लाभार्थी तरीके श्रेष्ठीवर्य श्री जेवत माणिक लोडाया अने श्री कच्छी दशा ओसवाल जैन महाजन मळीने शिखरबद्ध जिनालय करावे। અને મૂળ નાયક શ્રી આદિનાથ દાદાને બિરાજમાન કર્યા। પ્રભુજીની ડાબે શ્રી અજીતનાથ દાદા, જમણે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ડાબા ગોખલામાં શ્રી શાંતિનાથ દાદા, અને જમણે ગોખલે શ્રી મહાવીરસ્વામી ભગવાનની શ્વેત પાષાણની પ્રતિમા બિરાજમાન થઈ। જો ગામમાં જિનાલય હોય તો દેવાદેવની કૃપાથી સમૃદ્ધિઓ નિશ્ચિત વધે। તે સમયે જૈન સમાજના 60 જોત એટલે કે ખેતી માટે હળ અને ગાડા ચલાવતા બળદના જોડાઓ હતા। તો જૈને તોરણા કેટ કેટલા હશે? તેના પરથી મંજર રેલડિયા ગામની સમૃદ્ધિનો અંદાજ આવી શકે। વિક્રમ સંવત 1952 એટલે કે 127 વર્ષ પહેલા જિનાલય મધ્ય સુશોભીકરણ, રંગ અને મીનાકારી કામ શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિઓ શ્રી ભીંસી માણેક નથુ ધરમસિંહની સંપત્તિમાંથી શા પરબત પુંસી અને શા હેલા લદાણીએ કરાવ્યું। વિક્રમ સંવત 1985માં એટલે કે 94 વર્ષ પહેલાં ફરી મીનાકારી કામ તેમજ જિનાલય ફરતે કાંકરાબદ્ધ ઊંચાઈયુક્ત ગઢ શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન મહાજન તેમજ શાહ ભારમલ માલસીના યોગદાનથી શેઠ શ્રી કાનજી ટોકરસિંહ અને શેઠ શ્રી ત્રિકમજી કેશવજીના દેખરેખમાં નિર્માણ થયેલ।
श्री दामजी आचार्य सायलानी रिद्धि सिद्धि ऐश्वर्य तेमज अखूट धन ना स्वामी आता। तेओ नेह संतान दंपति आता। श्री विसनजी लालजी धरमसिंह साथे तेमनी घनिष्ठ मित्रता हती। एक बार श्री दामजी भाई ने कहूं पूर्व भवना पुण्योदय तमने धन ने ओछप नथी। नवो पुण्य बांधता रहो जेथी आवता भवमां पण आवी समृद्धिनी आपने प्राप्ति थाय। તે સમયે તેમણે શ્રી વિસનજીભાઈની વિનંતીથી દેવાદિદેવ શ્રી આદિના દાદાની જાવત જીવ ધ્વજારોહણનો લાભ નિર્ધારિત રકમથી મેળવી લીધેલ। વિક્રમ સંવત 2047 એટલે કે આજથી 32 વર્ષ પહેલા જિનાલયની શતાબ્દી મહોત્સવ એટલે કે સત્તાનિકા મહોત્સવ સોમવાર તારીખ 17 જૂન 1991 થી રવિવાર તારીખ 23 જૂન 1991 દરમિયાન જૈન શાસન શિરોમણી તપચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણદેવ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં સંપન્ન થયો। શેઠ શ્રી લેચંદ કાંજી લોડાયાએ ધ્વજદંડની પુનઃ પ્રતિષ્ઠા, શ્રી હિરજી કરમસિંહ વોરા પરિવારે મૂળનાયક સિવાય 4 પાષાણની જૈન પ્રતિમા જે તેમજ અધિષ્ઠાન દેવ દેવીઓના પુનઃ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો। જિનાલયના ગંભારા માટે 365 ચોરસ ફૂટ સંગેમરમર પથ્થર શેઠ શ્રી જીવણદાસ ગોળીદાસની પેઢી એટલે કે શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ તીર્થ તરફથી પ્રાપ્ત થયેલ। જીર્ણોદ્ધાર કાર્ય લગભગ 4 મહિનામાં સંપન્ન થયેલ।
Thank you.